ગુજરાત આંદોલનના બીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને નવા આવનારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. મહાગુજરાત આંદોલનનો પહેલો ભાગ આપ જોઈ શક્યા છો. આ બીજા ભાગની અંદર વાત કરવી છે કે જ્યારે અમદાવાદમાં શહીદ સ્મારક રચાઈ ગયું, જેને પોલીસ ઉખાડીને લઈ ગઈ અને એના અનુસંધાનમાં તોફાનો ફાટી નીકળ્યા, એ સમયગાળામાં મુખ્ય પ્રધાન ચૌહાણે મહારાષ્ટ્રમાં મુંબઈમાં જાહેરાત કરી કે ખાનગી જગ્યા ઉપર સ્મારક થાય તો સરકારને કોઈ વાંધો નથી, પરંતુ જાહેર માર્ગમાં શહીદોનું સ્મારક રચી શકાશે નહીં. એટલે હવે વિદ્યાર્થીઓ અને નેતાઓ વધુ રોષે ભરાયા કે એક શહીદ સ્મારક રચવામાં પણ જો મહારાષ્ટ્રની સરકાર આપણને ના પાડતી હોય તો એના જેવી બીજી કોઈ ખરાબ ઘટના ન હોય. એટલે હવે મહાગુજરાત આંદોલનનો આ બીજો તબક્કો શરૂ થાય છે, શહીદ સ્મારક રચવા માટેની લડત. અને 1857 થી શહીદ સ્મારક સત્યાગ્રહ શરૂ થયો. 1859 એટલે કુલ 226 દિવસ સુધી શહીદ સ્મારક રચવા માટેની આ લડત ચાલી, જેમાં વકીલો, ડોક્ટરો, વેપારીઓ, ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓ જોડાયેલા. દરરોજ એક ટોળી જાય, એની ધરપકડ કરી લેવામાં આવે અને જેલમાં પૂરી દેવામાં આવે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, આમ દિવસો આગળ વધતા જ ગયા અને બધાની ધરપકડ કરી કરી અને જેલ મહારાષ્ટ્રની સરકાર ભરતી જ રહી, તેમ છતાં ગુજરાતની પ્રજા અડગ રહી અને 226 દિવસ સુધી આ આંદોલન લોકોએ ચલાવ્યું. એટલે મહારાષ્ટ્ર વિચારમાં પડી ગયું અને આવી પરિસ્થિતિથી અમદાવાદના મેયર હતા ચીમનભાઈ શેઠ, એણે રાજીનામું આપ્યું કે 226 દિવસથી શહીદ સ્મારક રચવા માટેનું વિદ્યાર્થીઓ અને આ નેતાઓ આંદોલન ચલાવી રહ્યા છે અને હું એમાં કશું ભાગ લઈ શકતો નથી કે હું એમાં કંઈ નિમિત્ત બની શકતો નથી. ત્યારે ડેપ્યુટી મેયર ચંદ્રકાંત ગાંધી હતા, એણે એમ કીધું કે એક માસમાં શહીદ સ્મારક કરવાનો ઠરાવ બોર્ડમાં મૂકવામાં આવશે. આ અંગે મુંબઈની ધારાસભામાં શહીદ સ્મારક અંગેની વાત આવી એટલે સભા મોકૂફીની જાહેરાત થઈ ગઈ અને ઠરાવ ઉડી ગયો. એથી મુંબઈથી 24 મહિલા સભ્યોની ટુકડી અમદાવાદ 29/8/58 ના રોજ આવી ગઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ રૂપિયા 4,000ના ખર્ચે એલિસ બ્રિજ પાસે વિક્ટોરિયા ગાર્ડનમાં શહીદ સ્મારક રચવા માટે ઠરાવી દીધું. તો કોઈ વળી કે આ ખર્ચ બજેટમાંથી ન કરી શકાય, તો કોઈ કે સભ્યો ઉપાડી લે તો નક્કી થાય. એવે વખતે પંજાબમાંથી અકાલી દળે આ આંદોલનને ટેકો આપ્યો અને જનતા પરિષદને 1,000 રૂપિયા પંજાબથી અકાલી દળે મોકલ્યા કે અમે આ શહીદ સ્મારક રચવા માટે આ ફાળો મોકલીએ છીએ. 19/9/58 ના રોજ શહીદોની ખાંભી જે લઈને સત્યાગ્રહીઓ જતા હતા એ પોલીસે આવી ઉંચકાવી લીધી અને અમદાવાદ મ્યુનિસિપાલિટીનો શહીદ સ્મારકનો ઠરાવ દ્વિભાષી મુંબઈ રાજ્ય એને સસ્પેન્ડ કરી દીધો કે આવું સ્મારક રચી શકાશે નહીં. એથી કોર્પોરેશને, જનતા પરિષદે અને નાગરિક પક્ષના સભ્યોએ રાજીનામા આપ્યા. વિચાર તો કરો કે જે વિદ્યાર્થીઓ જેને પોતાના ગુજરાત રાજ્યનું સર્જન કરવા માટે જીવ દીધા છે, એનું સ્મારક રચવા માટેની પણ આપણને મંજૂરી ન મળતી હોય તો આ બહુ જ ખરાબ કહેવાય. અને મ્યુનિસિપલ કમિશનર કાંટાવાલા હતા, એણે આ બધા સભ્યોના રાજીનામા મંજૂર કરી દીધા. જોકે તેમ છતાં 29/9/58 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિક્ટોરિયા ગાર્ડનમાં શહીદ સ્મારક કોઈ પણ ઔપચારિક વિધિ વિના ખુલ્લું મૂકી દેવામાં આવ્યું. તો આવી રીતે શહીદ સ્મારકની ઘટના બને છે.
એટલે કોતવાલ તપાસ પંચ નિમવામાં આવ્યું મુંબઈ હાઈકોર્ટના જે જજ હતા અને જેણે ખાંધીના અને તોફાનના બનાવો અંગે સર્વે કરવાનું નક્કી કર્યું કે ઘટના શું હતી, કોણ ખાંભી લઈને જતું હતું, શા માટે આ ખાંભીઓ ઊભી કરવાની હતી. સમય લંબાતો ગયો. તમામ દૈનિકોએ મહાગુજરાતની લડતને જે પૂરજોશથી ટેકો આપ્યો હતો એ ધીમે ધીમે આ ટેકો ઓસરવા માંડ્યો. જનસત્તાએ પણ ધીરે ધીરે આવું વલણ અખત્યાર કર્યું. એ સમયે જનતંત્ર દૈનિક અને નવ ગુજરાત દૈનિક બે અખબારો શરૂ થયા અને જેણે આ ચળવળને સુષુપ્ત અવસ્થામાં જે પહોંચી જાયેલી હતી ત્યારે એને ટેકો આપવાનું, એને પુનર્જીવિત કરવાનું કામ આ બે અખબારોએ કર્યું હતું, જે અખબારોના નામ આપણે યાદ રાખવાના છે, જનતંત્ર અને નવ ગુજરાત. હવે આવી બધી ઘટનાઓ પછી 27/8/1959 ના રોજ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચૌહાણે કીધું કે દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થોડા સમયમાં કરવામાં આવશે. જેવી મુખ્ય પ્રધાન ચૌહાણે આ જાહેરાત કરી કે પ્રધાન મંડળમાં સન્નાટો છવાઈ ગયો. 28 નવેમ્બર 1959 ના રોજ જવાહરલાલ નેહરુ અમદાવાદ આવ્યા. એણે એકરાર કર્યો પ્રજા પાસે કે બધાને પસંદ પડે એવો નિર્ણય લેવો એ મારો અપરાધ હતો, એ હું સ્વીકારું છું. લોકોએ પણ કીધું કે અમે બધું ભૂલી જવા તૈયાર છીએ અને નેહરુને સ્વીકારી દીધા. 8 ફેબ્રુઆરી 1960 ના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે સંસદમાં કીધું કે મુંબઈ રાજ્યનું બી બે અલગ રાજ્યમાં વિભાજન કરવામાં આવશે, એ ચાલુ સત્રમાં મૂકવામાં આવનાર છે. એટલે 19 એપ્રિલ 1960 ના રોજ ભારતની સંસદે મુંબઈ રાજ્યનું વિભાજન કરવાનું બિલ પસાર કર્યું. આપણે આ રાજ્યનું નામ મહાગુજરાત રાખવાનું હતું, પરંતુ એ મહારાષ્ટ્રને મંજૂર નહોતું. મહારાષ્ટ્ર મહાશબ્દ મહારાષ્ટ્ર માટે હોય અને એને હિસાબે બધાએ કીધું કે માત્ર ગુજરાત રાખો, ત્યારે આપણે એટલું સમાધાનકારી વલણ અપનાવ્યું કે ઠીક છે, મહાગુજરાતની જગ્યાએ આ નવા રાજ્યનું નામ ગુજરાત રાખશું એમ કરી અને આપણે આ પ્રશ્નને હલ કરવાની કોશિશ કરી હતી. આ બિલને સર્વોચ્ચ સંસ્થાએ મંજૂર કરી દીધું. 23 એપ્રિલ 1960 ના રોજ રાજ્યસભાએ વિસર્જન બિલને મંજૂરી આપી દીધી. 25 એપ્રિલ 1960 ના રોજ ગુજરાત રાજ્યના નવા પ્રધાનોની યાદી જાહેર કરી દેવામાં આવી. 25 એપ્રિલ 1960 ના રોજ રાષ્ટ્રપતિએ ખરડા ઉપર સહી કરી દીધી અને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતાની નિમણૂક કરવામાં આવી. ગવર્નર તરીકે હૈદરાબાદના શાહી ઘરાનાના સર મહેંદી નવાજ જંગની નિમણૂક કરવામાં આવી. 30 એપ્રિલ 1960 ના રોજ ગુજરાતની રચનાને આવકારવા માટે લાલ દરવાજે બહુ મોટી ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સભા થઈ 1 મે 1960 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં જીવરાજ મહેતાએ મુખ્ય પ્રધાન તરીકેની સોગંદ વિધિ જે કરી એમાં ભાગ લીધો અને રવિશંકર મહારાજે એમને સોગંદ લેવડાવ્યા ન્યાયમૂર્તિએ પણ. અને રવિશંકર મહારાજે કીધું કે ગુજરાત રાજ્યને તુમારશાહીની ચુંગાલમાંથી બચાવવા માટે વહીવટકર્તાઓ ધ્યાન આપે એવી મારી સલાહ છે. તો આવી રીતે 1 મે 1960 ના રોજ આ ગુજરાત રાજ્યનું સર્જન થયું. આપણી બધી જ ફાઇલો પત્ર વ્યવહારો કાગળો એ બધું જ મુંબઈ પડેલું. તો 16, 17, 20, 22 એપ્રિલ 1960 ના રોજ મુંબઈથી કેટલીક ટ્રેનો ભરી ભરી અને બધી ગુજરાત રાજ્યને લગતી માહિતી અને સરસામાન આપણે અમદાવાદ લઈ આવ્યા હતા. 17 એપ્રિલ 1960 ના રોજ
ગુજરાત રાજ્યના સચિવાલયના કર્મચારીના સેંકડો ટાઈપરાઈટરો 4000 થી વધુ કાગળો પાર્સલો આ બધું ટ્રેન લઈ અને અમદાવાદ આવી અને અમદાવાદ આવ્યા પછી આપણે સ્વતંત્ર ગુજરાત રાજ્યનો વહીવટ શરૂ કરી શક્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે ઈશ્વરને કામગીરી સંભાળી હતી. સિનિયર સચિવ તરીકે એનજી મોનાની, જીએસ શેઠ, હબીબુલ્લા, બનેસિંહજી, આરએન દેસાઈ હતા. પ્રધાનો તરીકે રસિકલાલ પરીખે, માણેકલાલ શાહ, હિતેન્દ્રભાઈ દેસાઈ, જસવંતભાઈ શાહ, છોટુભાઈ પટેલ, બહાદુરભાઈ પટેલ, પ્રેમજી ભવાનજી ઠક્કર, અકબરઅલી જસદણવાળા, કમળાબેન પટેલ, માધવસિંહ સોલંકી, માનસિંહજી, ભાસાહેબ રાણા આ બધા ગુજરાત રાજ્યના એ સમયે પ્રધાનો પણ બન્યા. હવે વિદ્યાર્થીઓ મિત્રો, તમને સવાલ એમ થતો હશે કે હવે તો સ્વતંત્ર ગુજરાત રાજ્યની રચના થઈ ગઈ, એટલે શહીદ સ્મારક હવે તો બની જ જવું જોઈએ, એટલે થોડાક સમયમાં જાણે કે શહીદ સ્મારક બની જશે. અને એ વિદ્યાર્થીઓ જેને ગુજરાત રાજ્યનું સર્જન કરવા માટે પોતાનો મહામૂલ્ય પ્રાણ આપ્યો છે, બલિદાન આપ્યું છે, એના આત્માને હવે જાણે કે શાંતિ મળશે. પરંતુ એવું બન્યું નહોતું અને હજુ શહીદ સ્મારકનો પ્રશ્ન લટકતો જ રહ્યો. જ્યારે જ્યારે શહીદ સ્મારક રચવાની વાત ધારાસભામાં આવે ત્યારે કોઈ વખતે સ્થળ બાબતે, ટ્રાફિક બાબતે, ઊંચાઈ બાબતે વિધાનસભામાં આ પ્રશ્ન ગૂંચવાતો જ રહ્યો અને આપણે 8 વર્ષ સુધી શહીદ સ્મારક સ્વતંત્ર ગુજરાત રાજ્યની સરકાર પણ રચી શકી નહોતી. આખરે 19/9/68 ના રોજ શહીદ સ્મારકની રચનાનું કાર્ય પૂર્ણ થયું અને 19/9/68 ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકના હસ્તે આ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બધાએ વળી પાછા નારાઓ પોકાર્યા, શહીદો અમર રહો, શહીદો અમર રહો, દીન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના વગેરે ગીત ગવાયા. સૌની આંખો ભીની થઈ ગઈ કે આ ઇતિહાસ આપણા ગુજરાતના યુવાનોના લોહીથી લખાયેલો ઇતિહાસ છે અને વિશ્વમાં અભિનવ ચારાક કરી નાખે એવી ગુજરાતના વિદ્યાર્થીઓએ ભોગ આપીને આ ગુજરાત રાજ્યનું સર્જન કર્યું છે અને આ 20મી સદીનો શકવર્તી બનાવ છે એમ સૌએ કીધું હતું. તો મેં આપને આ 2 વ્યાખ્યાનમાં મહાગુજરાતનું સર્જન કેવી રીતે થયું, મહાગુજરાત રાજ્યનું સર્જન થવાના બીજ છે 1921 થી જ વવાઈ ગયા હતા, એ યાત્રા ધીરે ધીરે શરૂ થતા થતા વચ્ચે કઈ કઈ ઘટનાઓ બની, ક્યાં ક્યાં અખબારો આવ્યા, ક્યાં ક્યાં નેતાઓ આવ્યા, કઈ કઈ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, એ બધાના સહિયારા પ્રયાસને હિસાબે આપણે ગુજરાત રાજ્યનું સર્જન કરી શક્યા છીએ. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આ ગુજરાત રાજ્યનું સર્જનનો આવો ભવ્ય નિરાળો આપણી છાતી ગદગદ ફૂલે એવો ઇતિહાસ દેખાડી અને મારી છાતી પણ ગદગદ ફૂલે છે. આપની રક્તવાહિનીઓમાં ગુજરાતનો રાજ્યની સર્જનનો ઇતિહાસ જાણીને મને એમ પૂરો વિશ્વાસ છે કે આપની છાતી અને આપના 32 કોઠે અને બધા રૂવે રૂવે છે કે આપણે ગુજરાતના વિદ્યાર્થીઓની શૌર્ય ગાથા અને સ્વતંત્ર ગુજરાત રાજ્ય સર્જનની ગાથા સાંભળીને જરૂર આનંદ થયો હશે. તો નમસ્કાર.